સતત તીજા દિવસે સિટી બસના અકસ્માતના પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો છે આ અકસ્માતમાં બે દિવસમાં ચાર લોકોના મોત નીપજ્યા છે આ દરમિયાન કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી સિટી બસ બંધ કરવાની માંગ કરવામાં આવી રહી છે ગત બુધવારના રોજ ડિંડોલી બ્રિજ પર સિટી બસે બાઇકને અડફેટ લીધું હતું જેમાં પિતા પુત્ર અને ભત્રીજાનું મોત નિપજ્યું હતું જ્યારે આ ઘટનામાં પરિવારજનો દ્વારા મૃતકોના મૃતદેહ પણ સ્વીકારવામાં આવ્યા ન હતા ત્યાં સિટી બસે ઉધના નજીક દક્ષેશ્વર મંદિર પાસે એક યુવકને બીઆરટીએસ રૂટમાં અડફેટે લેતા તે મોતને ભેટ્યો હતો જ્યારે આજે નાનપુરામાં સિટી બસની અડફેટે આવ્યા હતા આમ ત્રણ દિવસમાં ચારનો ભોગ લેનાર સિટી બસ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાયી સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા મૃતકોના પરિવારજનોને પાંચ પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા બીઆરટીએસ રૂટમાં અકસ્માત ઓછા થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે દોષિત ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવશે એજન્સીને છાવરવા માટે પક્ષપક્ષી કરવી જોઈએ નહીં કોઈના મોત ઉપર રાજકારણ થવું જોઈએ નહીં સાબિર સૈટ સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત